આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા પંચાયત હોલ ખાતે બેઠક યોજાઈ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંસ્થાપક અને ચેરમેન ટી ટીએમ ઓનકારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તથા આઈ નર્મદા જિલ્લા પ્રમુખ સર્જન વસાવાના અધ્યક્ષપના હેઠળ દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ મીટિંગ હોલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટની મીટિંગ યોજાઈ હતી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ ભારતભરમાં ઓગણત્રીસ રાજ્યોમાં માનવ અધિકારના કાર્યકર્તાઓની ટીમો માનવ સેવા અને માનવ અધિકાર જાગૃતિના કાર્યો કરી રહ્યા છે કામદાર કોન્ટ્રાક્ટર અને માલિકો તેમજ અધિકારીઓ વચ્ચે મતભેદ થતા હોય છે તેવા સંજોગોમાં પીડિતોને મદદરૂપ થવા અને લોકસેવાના કામો કરવાના ભાગરૂપે કોઈપણ વ્યક્તિ મદદ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનો સંપર્ક કરી સલાહ સૂચનો અને કાયદાકીય મદદ કે માર્ગદર્શન મેળવે મેળવી શકે તેવા હેતુથી આ બેઠક યોજાઈ હતી લોકસેવાના ઉમદા કામો કરવા બદલ આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંસ્થાપક ડૉક્ટર ટીએમ ઓનકાર ના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડની રચના કરવામાં આવી છે ત્યારે માનવ સેવા રાષ્ટ્રની સેવાના સિદ્ધાંત સાથે તેમજ માનવ જાગૃતિ અને માનવ સેવાના કામો કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વગર સમાજ સેવાનું કાર્ય કરશે અને જ્યાં પણ સામાન્ય માણસ સાથે કોઈપણ જાતનો ભેદભાવ કે અન્યાય થશે ત્યાં તેઓ અવાજ ઉઠાવશે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નેશનલ પ્રમુખ મુકેશભાઈ ભગત ગુજરાત પ્રમુખ ઉર્મિલાબેન ભગત નર્મદા જિલ્લાના પ્રમુખ સર્જન વસાવા નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી મિકિતાબેન વસાવા તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ नर्मदा जिला न सदस्यों और पत्रकार मित्रों उपस्थित रिया दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद